માણાવદર રસાલા ડેમના પાટિયા બંધ કરાવવા આમ આદમી પાર્ટી પ્રમુખ અને કાર્યકરો મામલતદાર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ ઉપર બેસી ગયા. રસાલા ડેમ પ્રશ્ને આમ આદમી પાર્ટીના પ્રમુખ યોગેશભાઈ હુંબલની આગેવાની નીચે માણાવદર મામલતદાર મારફત જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું. રસાલા ડેમના પાટિયા જે કોઈ શખ્સોએ તોડ્યા હોય તેની સામે કડક પગલાં ભરવામાં આવે. આ ડેમમાં લાખો ગેલન પાણી સંગ્રહિત થાય છે, પણ કેટલાક શખ્સોએ ડેમના બધા જ પાટિયા તોડી નાખતા આજે ડેમ ખાલીખમ પડ્યો છે. માણાવદરને 4-5 દિવસે પાણી મળે છે, ઉનાળામાં તો 10 દિવસે એકવાર પાણી અપાય છે. 2 વાર સારા વરસાદને કારણે ડેમમાં પુષ્કળ પાણી આવ્યું હતું, પણ ડેમના દરવાજા તોડી નખાતા આજે ડેમ ખાલી પડ્યો છે. રસાલા ડેમના પાટિયા તોડી અરબો ખરબો ગેલન પાણીનો દુર્વ્યય કરનારા સામે તાકીદે પગલાં ભરવા આમ આદમી પાર્ટીએ માંગ કરી હતી. આજે માણાવદર મામલતદાર ઓફિસના ગ્રાઉન્ડમાં આમ આદમી પાર્ટીના માણાવદર તાલુકા પ્રમુખ યોગેશભાઈ હુંબલ અને તેમના કાર્યકર્તાઓ પ્રતિક ઉપવાસ ઉપર બેસી ગયા હતા અને તેમને જણાવ્યું હતું કે જ્યાં સુધી રસાલા ડેમના પાટિયા બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારા પ્રતિક ઉપવાસ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. યોગેશ હુંબલ, આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ. આજ રોજ અમે માણાવદર મામલતદાર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ આંદોલન ઉપર બેઠા છીએ. જો તાત્કાલિક રૂપે જો પાટિયા સાંધવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ આંદોલન જારી રાખશું. જય હિન્દ, જય ભારત. આંદોલન ઉપર બેસવાનું કારણ શું છે? જે આ ગેરકાયદેસર રીતે પાટિયા તોડવામાં આવ્યા છે અને લાખો ગેલન પાણીને વ્યય થયો છે, તો તેના વિરુદ્ધમાં અમે આજે આંદોલન ઉપર બેઠા છીએ. પાટિયા કોને તોડ્યા છે? હવે એ તો તંત્રને શોધવાનું છે કે પાટિયા કેને તોડ્યા છે. અમારું કામ છે કે તેને તાત્કાલિક ધોરણે સાજા કરો. બરોબર, એ પાટિયા ફિટ થઈ જાય તો શું ખેડૂતોને ફાયદો થાય? લાખો ગેલન પાણીનો બચાવ થશે અને તરમાં પાણી જતા ખેડૂતોને લાભ થશે અને ઇવન આપણે નગરજનોને પણ લાભ થશે. 7-7 દિવસે પાણી આવે છે અમથુઈ, તો આ પાણી ના હોય તો મહિનો દિવસે પાણી આવશે શું? આ પાટિયા નહીં સાંધવામાં આવે તો તમારો શું કાર્યક્રમ રહેશે? અમે આજે આમરણ ઉપવાસ ઉપર પણ બેસશું આગામી સમયમાં.